સરદાર કૃષિનગર વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવનું આયોજન કરાયું હતું. દાંતેવાડા તાલુકામાં આવેલ સરદાર કૃષિનગર વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવનું આયોજન કરાયું, જેમાં દાંતેવાડા તાલુકાના કન્વીનર શ્રી ઈશ્વરભાઈ આર દેસાઈના નેતૃત્વ હેઠળ એથ્લેટિક્સ, કબડ્ડી, ખોખો, વોલીબોલ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ, જેમાં દાંતેવાડા તાલુકાની પાથાવાડા, ગુંદરી, ડાંગિયા તથા સરદાર કૃષિનગર વિદ્યાલયના ખેલાડીઓએ વિવિધ રમતોમાં ખેલદિલીપૂર્વક રમી વિજેતા કર્મ પ્રાપ્ત કરેલ. આ સમગ્ર કાર્યક્રમ આયોજન સરદાર કૃષિનગર વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શનથી તમામ શાળા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી આયોજનને સફળ બનાવેલ અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીને નીલપુર ગામની ઉત્સાહ યુવાન આગેવાન શ્રી વિનોદભાઈ ચૌધરી દ્વારા તમામ ખેલાડીઓ, કોચ તથા ટીમ મેનેજરો માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઉત્સાહભેર ભાગ લીધેલ. દાંતેવાડા તાલુકામાં આજે અમે રમતોત્સવમાં આવ્યા હતા, તેથી અમે ઊંચી કૂદમાં ભાગ લીધો હતો, તેથી અમને બહુ મજા આવી હતી. સરદાર કૃષિ વિદ્યાલય ખાતે અમે ભાગ લીધો હતો. ધન્યવાદ પ્રાપ્ત કરું છું. અને અહીંયા અમે તાલુકા રમતોત્સવમાં દાંતેવાડાની તમામ શાળાઓમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લીધો, તેમને પણ અભિનંદન. અને તેમાં કેટલાક વિદ્યાર્થીઓ વિજેતા થયા છે અને જિલ્લા કક્ષા સુધી જાય એવી બધી શુભેચ્છા પાઠવું છું. અહીંયા પણ જમણવાર પૂરી શાકની પણ વ્યવસ્થા છે. તમે શાની અંદર ભાગ લીધો હતો? એથ્લેટિક, ગોળા ફેંક, ચક્ર ફેંક, લાંબી કૂદ અને દોડ. આજરોજ દાંતેવાડા તાલુકા શાળાકીય રમતોત્સવ, જેમાં ખોખો, કબડ્ડી, વોલીબોલ, એથ્લેટિક્સ, જેમાં દાંતેવાડા તાલુકાની તમામ હાઈસ્કૂલની જે વિદ્યાર્થીઓ, ખેલાડીઓ જે છે અને ખેલાડીઓ એ બધાએ ભાગ લીધેલો, જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ભાગ લઈ અને પોતે વિજેતા થયેલા છે, એ ખેલાડીઓ જિલ્લામાં રમવા માટે જશે એની શુભેચ્છા. તેમજ દાંતેવાડા તાલુકાના જે બધા વ્યાયામ શિક્ષક મિત્રો જે છે એમનો પણ ખૂબ ખૂબ સહયોગ રહેલ છે અને એમના ખેલાડીઓએ પણ ખૂબ જ ભાગ લઈ અને સફળતા દર્શાવી છે, જેનું સંપૂર્ણ આયોજન દાંતેવાડા સરદાર કૃષિનગર વિદ્યાલય દ્વારા કરવામાં આવેલ છે. આપનું નામ? અને મારું નામ દેસાઈ ઈશ્વરભાઈ આર, દાંતેવાડા રમત ગમત કન્વીનર. તેમજ આ સંપૂર્ણ રમતના ભોજન પેટે નીલપુર ગામના આગેવાન શ્રી વિનોદભાઈ ચૌધરી, જેમણે પૂરી શાકનું બધા જ ખેલાડીઓ માટે આયોજન કરેલ છે, જેમણે દાન પેટે 15,000 રૂપિયા રોકડા આપેલ છે. સચિન રાવનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, દાંતેવાડા.